नमस्ते सूरत। सूरत शहर ने देश भर में दुनिया भर में हीरानी नगरी तरीके जानीतु आ शहर में आजे जरे लॉकडाउन ना अनेक दिवसों बीती गया छे त्यारे सूरत शहर नी अंदर अनेक हीरानी कंपनियों द्वारा शहर ना लोगों ने भोजन पहुंचाड़वानु जरे काम चाली रही छे त्यारे सूरत शहर ना सौथी जूनी अने जानीती कंपनी एटले के केपी संघवी एक्सपोर्ट्स में आज हूँ आप सब ने अही कया प्रकारे छेल्ला केटलाय दिवसों थी काम चाली रह्यु छे ए बताड़वा मांगू छू। आप जोई सको छो के छेल्ला केटलाय दिवसों थी हजारों लोकोनुं जमवानुं अहींथी पहोंचाड़वामां आवे छे। हूँ तमने बे व्यक्तिने मळावीश जे तमने जानकारी आपशे के आ केटला दिवसथी अहींना केटला लोकोनुं जमवानुं दररोज पहोंचे छे। आ 10 દિવસથી રોજે 8-10 હજાર માણસો બને છે। હસમુખભાઈ તમે છેક વરાછાથી અહીંના ઈચ્છાપુર તક લોકોની સેવા માટે હું જોઉં છું છેલ્લા કેટલાય દિવસોથી તમે સવારે કેટલા વાગે અહીંના આવી જાઓ છો? હું 6 વાગે પહોંચી જાઉં છું। અને કેવો આનંદ તમારા મનની અંદર આવે છે આને કરીને? બહુ આનંદ આવે છે આ કામ કરીને। ઘણા દિવસથી ઈચ્છા છે કે કામ કરીએ પણ આ સેવાનો મોકો મળવા તો લઈ લીધો। તો આપે સાંભળ્યા શૈલેષભાઈ અને હસમુખભાઈને છેલ્લા કેટલાય દિવસોથી 10 હજારથી વધારે લોકોનો જમવાનો એનાથી પહોંચાડે છે। આ અનેક લોકો એવા છે કે જે લોકોએ પોતાના ઘર પરિવારને છોડીને બીજા લોકોને ભોજન પહોંચે તે માટેની વ્યવસ્થા કરતા આ એક એક વ્યક્તિઓ જે લોકો એના કિચનનું કામ કરે છે એને બી હું અહીં કોરોના વોરિયર તરીકે જોઈ રહ્યો છું। કારણ કે ક્યાંક ને ક્યાંક એ બી એમના પરિવારને છોડીને બીજા લોકોની સેવાની અંદર લાગેલા છે। ખૂબ મોટી સંખ્યામાં એના આ સ્ટાફ છેલ્લા અનેક દિવસોથી અહીંનાની હાઈટેક ટેકનોલોજીના કિચનના માધ્યમથી લોકોને જમવાનું પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો આખું કિચન હાઈટેક છે અને આ હાઈટેક કિચનના માધ્યમથી લોકોને દરરોજ ક્વોલિટી જમવાનું પહોંચે એવી ચિંતા કરવામાં આવે છે। તો આ જ આપણું સુરત છે ને આ જ આપણા સુરતની ઓળખ છે। સુરત શહેરના લોકો હું માનું છું ત્યાર તક શહેર ભલે હીરાથી ઓળખાતું હોય પરંતુ અહીંના લોકો બી જે છે એ હીરા જેવા ચમકતા લોકો છે। કેપી સંઘવી કંપનીએ છેલ્લા અનેક દિવસોથી અમને 10 હજારથી વધારે લોકોને દરરોજ જમવાનું જ્યારે પહોંચાડ્યું છે ત્યારે સુરત શહેરના લોકો વતી હું આખી કંપની અને ખાસ કરીને શૈલેષભાઈ અને હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આખી ટીમ જોડે મળીને છેલ્લા અનેક દિવસોથી પોતાના પરિવારની ચિંતા છોડીને હજારોના પેટ ભરવાનું કામ જે એમણે કરેલું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર।